જય દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીડ સમાચાર દર્શક મિત્રો હૃદયને હચમચાવી દે તેવી કરુણ ઘટના બની છે વડોદરામાં વડોદરા શહેરના હરણી ખાતે આવેલ મોટનાથ તળાવમાં વિદ્યાર્થીઓની એક બોટ પલટી અને તેમાં સવાર વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના ધોરણ એકથી પાંચના બાળકોને મોટનાથ તળાવની મુલાકાતે લઈ જવાયા હતા જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા અને તળાવનો રાઉન્ડ બોટ લગાવી રહી હતી દરમિયાન અચાનક બોટ પલટી જતા ત્રેવીસ વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો તળાવમાં ડૂબ્યા હતા અને આ ઘટનામાં પંદર લોકોના મોત નિપજ્યા છે જેમાં બે શિક્ષક અને તેર બાળક હોવાનું જે માહિતી છે તે પ્રાપ્ત થઈ છે જો કે ફાયર વિભાગ દ્વારા દસ બાળકો દસ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે હોસ્પિટલ ખાતે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ની ભીડ ઉમટી હતી સ્થાનિક નેતાઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા ઘટના સ્થળ ઉપર પણ દોડી આવ્યા હતા વિદ્યાર્થીઓ ડૂબવા પાછળ નું જે કારણ છે વિદ્યાર્થીઓ ને લાઈવ જેકેટ પહેરાવવામાં નતા આવ્યા સાથે ક્ષમતાકર્તા વધુ વિદ્યાર્થીઓ ને બોટ માં સવારી કરાવવામાં આવી રહી હતી ખૂબ જ દત્નાકય શકાય તેવી આ ઘટના ને લઈને ન માત્ર વડોદરા પરંતુ આખા ગુજરાતમાં અરેરાટી વ્યાપી છે ઘટનાની જાણ થતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડોદરા દોડી આવ્યા છે ઘટનાની જાણ થતાં જ વડોદરા પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખની લાગણી સાથે આજે સમગ્ર ઘટના છે તેની તપાસ જિલ્લા ન્યાયાધીશ દ્વારા કરાવવા માટેનો નિર્ણય લીધો છે

છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો